राजकोट हाउसिंग आवास मकान में सिलिंडर ब्लास्ट थयो छे, ज्यां आ ब्लास्ट नी अंदर दंपति गंभीर रीते इजाग्रस्त थयो छे। आग में घर नो सामान पड़ीने खाक थई गयो। जो के आ गेसना बाटलानो ब्लास्ट नी अंदर जोरदार आवाज थी स्थानिको में भय व्यापी गयो हतो। आपने जणाव्युं के आ घटना नी अंदर घर नो बधो सामान पड़ीने आखरे खाक थई गयो। रोड पर हाउसिंग ना आवास योजना छे तेनी बाजू में एक मकान में गैस लीकेज थता एक मोटी दुर्घटना छे ते सामे आवी छे। आप जे प्रकारे दृश्य जोई रह्या छो, कहीं गैस नो बाटलो छे ते लीकेज थयो हतो अने तेने कारणे जे गैस छे ते अहीं जोवा मळ्यो हतो अने तेने कारणे जे एक ब्लास्ट थयो हतो जेमां ત્રણ લોકો છે તે ઇજાગ્રસ્ત થયા છે, તેમાં એક મહિલા છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે। મારી સાથે અહીંના સ્થાનિક લોકો છે તેની સાથે વાત કરીશું। કાકા, શું ઘટના બની હતી, કેટલા વાગ્યાની એ ઘટના છે? 8:15 આવું થયું અને એ ઉઠ્યા, ઉઠીને એને સીધી લાઇટ ચાલુ કરવા ગયા એટલે સીધો બ્લાસ્ટ થયો અને મકાન દરવાજા બારી એ હિંદુને ઈજા થઈ ગઈ અને બેનને દાજી ગયા પૂરેપૂરા અને એ અત્યારે દવાખાને દાખલ છે। એના ઘરવાળા હતો તો એ ઉઠ્યા એટલે તરત એને આગ લાગી ગઈ હતી, પછી એને બહુ ઈજા ન થઈ અને એનો છોકરો હતો 20-22 વર્ષનો, એ નીચે સંડાસમાં ગયો હતો એટલે એને ઈજા જાજી ન થઈ, પણ બેનને જાજી ઈજા થઈ, આખા શરીર દાજી ગયા છે। ત્યારે જ્યારે ઘટના બની ત્યારે શું સ્થિતિ હતી એની? જ્યારે આ ઘટના બની ત્યારે હું એકચ્યુઅલી રિક્ષા લઈને હું કોલેજની છોકરીઓને મૂકવા જતો હતો તો ઓચિંતાનો અવાજ આવ્યો, બ્લાસ્ટ થયો હોય એવો। પછી જોયું તો અહીંયા ધુમાડા નીકળતા હતા શોર્ટ સર્કિટના હિસાબે, પછી જોયું તો અમે બધા ઉપર આવી ગયા આજુબાજુના રહીશને। પછી એ બાટલો ફાટ્યો નહોતો એટલે ગેસ ભરાણો ચારે બાજુ શેરીમાં કાચ ને બધું હતું એવું બન્યું। કેટલા લોકો જે બેન છે એની સ્થિતિ કેવી છે? એમને ગંભીર સ્થિતિ છે, આખા શરીરે વરાળ અડી છે અત્યારે। 108 પછી 108 ને ફોન કર્યો, 108 દ્વારા 108માં લઈ ગયા સિવિલ હોસ્પિટલમાં। સ્પષ્ટપણે સિવિલ હોસ્પિટલમાં આસપાસના રહીશો છે તેમના દ્વારા 108ની મદદથી તેમને લઈ જવામાં આવે છે। ગેસ લીકેજ થવાને કારણે જે આખો જે આખા ઘર છે તેમાં ગેસ છે તે ફેલાયો હતો અને તેના કારણે જ એક બ્લાસ્ટ થયો હતો અને જે પણ કાચ છે અહીં દ્રશ્યો બતાવવા માંગીશ, બારીના કે જે બારી છે તે પણ તૂટી ગઈ હતી, બારીના કાચ છે તે પણ તૂટી ગયા હતા અને આગ છે તે શોર્ટ સર્કિટના કારણે લાગી હતી અને અંતે જે એક મહિલા છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે અને હાલ સમગ્ર મામલાને લઈને જે ફાયર બ્રિગેડ છે તેમના દ્વારા પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને સ્થાનિક લોકોની મદદથી હાલમાં આ ત્રણ લોકોની સારવાર છે તે ચાલી રહી છે।